આ ભાગવત કથા કૃષ્ણને પ્રિય છે, અને જે કૃષ્ણના પ્રિય છે એને અતિ પ્રિય છે. આ કથા શું કરશે? આ કથા દ્વારા આપણને શું મળશે? વાલા વૈષ્ણવ, આ કથા આપને કૃષ્ણની નજીક લઈ આવશે. કૃષ્ણને જોવા, કૃષ્ણને સાંભળવા, કૃષ્ણને માણવા નો જો કોઈ એકમાત્ર અવસર હોય તો આ ભાગવત કથા છે. જ્યાં આવીને બેસીને આપ કૃષ્ણને જોઈ શકો છો, જ્યાં આવીને બેસીને આપ કૃષ્ણને સાંભળી શકો છો, જ્યાં આવીને બેસીને આપ કૃષ્ણની લીલાઓને માણી શકો, એવું એકમાત્ર સાધન, એવું એકમાત્ર સદકર્મ જો કોઈ હોય, એવું એકમાત્ર આ સંસારમાં મોટામાં મોટો યજ્ઞ, ઓલા યજ્ઞ કરીએ તો એક કુંડ ઉપર કોઈ એક બે વ્યક્તિ બેસે, ચાર વ્યક્તિ બેસે, આ ભાગવત રૂપી આ યજ્ઞ, મહાયજ્ઞ, જ્ઞાન યજ્ઞ એવું છે કે જ્યાં એક સાથે હજારો વૈષ્ણવો બેસીને એનો આનંદ માણે છે. તો આપનું આ સૌભાગ્ય, ભાગ્યો દેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદા વૈ, કે જ્યારે અનેક જન્મના અપિતુ જન્મ જન્માંતરના પુણ્યનો સંચય અને એનો ઉદય થાય ત્યારે જ મનુષ્ય જીવનમાં આ ભાગવત શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય. આપ આપનું ઘર છોડીને, આપ આપનો પરિવાર છોડીને, આપ આપનું લૌકિક વ્યવસાય કામ કાજ છોડીને જો અહીંયા આવીને બેઠા છો તો એમ ચોક્કસ માનજો વાલા વૈષ્ણવો કે કૃષ્ણએ તમને પસંદ કર્યા છે, કૃષ્ણએ તમને બોલાવ્યા છે, કૃષ્ણની કૃપા થઈ ગઈ. ઘણા એમ માને કે કથામાં જશું તો કૃપા થશે. હું એમ કહીશ કે જે જીવ ઉપર કૃષ્ણની કૃપા હોય, શ્રીજીની કૃપા હોય, વલ્લભની કૃપા હોય, એ જ જીવ આવીને આ કથામાં બેસે. આપ અહીંયા બેઠા છો, સાંભળો છો, ચોક્કસ માનજો કે આપના ઉપર વલ્લભની કૃપા થઈ ગઈ. તો આ અનેરો રૂડો અવસર જે સમાજના ઉત્થાન માટે, આત્મકલ્યાણ માટે, કારણ કે બે વસ્તુ બધાને જોઈએ, જો એક વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ, ये दो चीजें हम सब जान चाहते हैं. व्यक्ति शांति इच्छे छे कि मने शांति मळे, एवु कोई कर्म करू जेनाथी शांति मळे. बधाज कर्म करीने जोई लीधा, अशांति मळी. छेल्ले जारे भागवत कथा मां आव्या ने त्यारे ज परम शांति नो अनुभव थयो. તો વ્યક્તિને શાંતિ અને સમાજને ક્રાંતિ જોઈએ છે, અને આ બંને વસ્તુ એક સ્થાનમાં જો મળે તો એ ભાગવત કથા છે. કેટલી બધી વિચારધારાઓ વાલા વૈષ્ણવો, કેટલું બધું શીખવાનું. હું તો એમ કહીશ કે આ મોટામાં મોટી પાઠશાળા છે, અને આપ બધા ભાગ્યશાળી છો કે આપને આવા વલ્લભ આત્મજ, વલ્લભ કુલ, વલ્લભ વંશાવતંશ એવા અધ્યાપક મળ્યા છે. અહીંયા સોની સમાજ બહુ છે, પટેલ સમાજ પણ ઘણો જ છે, વૈષ્ણવ સમાજ પણ મોટો છે, પણ જો સોની સમાજની વાત કરું, એમને ગમે એવી વાત કરું, તો 100% સોનું આપ બધાને મળી રહ્યું છે. 100% ગોલ્ડ, જરા પણ મિલાવટ નથી આની અંદર.
એવું 100% સુવર્ણ સોનું આપ બધાને પીરસાઈ રહ્યું છે વાલા વૈષ્ણવ. બબ્બે ત્રણ ત્રણ દિવસ, આજે ત્રીજો દિવસ આવી ગયો, કાલે તો કૃષ્ણ આવી જશે. તો વધારે સમય ન લેતા મનોરથી પરિવાર પ્રત્યે હૃદયની અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરતા કે ખરેખર એમના માટે તો જે શબ્દો હું કહું એ શબ્દો ઓછા જ છે, કે શ્રી વલ્લભ એમને નિમિત્ત બનાવ્યા અને એ નિમિત્ત જો અર્જુન નિમિત્ત બન્યો તો ભગવદ ગીતા મળી, પરીક્ષિત નિમિત્ત બન્યા તો આપણે આ ભાગવત મળ્યું, અને અહીંયા મયુરપુરી મોરબીની અંદર અમારા બિપિનભાઈ નિમિત્ત બન્યા કે આપ બધાને આ લાભ મળ્યો. હું તો મારા શ્રી વલ્લભને એટલી જ વિનંતી કરું કે આ કથાના પૂર્ણાહુતિ સમયે હજી એક એવા બિપિનભાઈ અમને મળે. આ છેલ્લા દિવસે અમને આ મળ્યા હતા, ગયા વર્ષનું આપને બધાને સ્મરણ કરાવું કે છેલ્લા દિવસે અમને બિપિનભાઈ આવીને વિનંતી કરી કે મારે આવતા વર્ષે કથા કરવી છે. હવે આવતા વર્ષે અમને ફરી એક વખત વૈષ્ણવને લાભ દેવા માટે એક એવા નિમિત્ત બને એ છેલ્લા દિવસે વિનંતી આવે કે આવતા વર્ષે મારે લાભ લેવો છે. તો બસ એ જ ભાવ, એ જ મનોભાવ, પ્રસન્નતા, આનંદ અને આશીર્વાદ પ્રદાન કરતા મનોરથી પરિવાર માટે ખૂબ ખૂબ શુભકામના વ્યક્ત કરતા વધારે સમય ન લેતા કથાના ક્રમને આગળ વધારવા માટે ચિરાયુષ્યમાન શ્રી ગોવર્ધનેશજી મહોદય શ્રીને અનુરોધ કરતા હું મારા વાકપુષ્પોને શ્રી ભાગવત ભગવાન શ્રી વલ્લભના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધી. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. ખૂબ સુંદર આ સુ અવસર આપશીના મંગલ વચનામૃત ઉદબોધન આપણને બધાને શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થયો. ખૂબ પ્રસન્નતા કૃતજ્ઞતા પ્રગટ કરતા આવો કથા યાત્રા કો આગે બઢાએ. શ્રી સુખદેવજી મહારાજે આ જે સાધન લીલા જે છે એ અંતર્ગત અષ્ટાંગ યોગના માધ્યમથી ભગવદયુક્ત કઈ રીતે થવાય એ સાધનોનું નિરૂપણ અહીંયા કર્યું. આગળ વિભિન્ન નાની મોટી કામનાઓની પૂર્તિ માટે કયા દેવની ઉપાસના કરવી એનું નિરૂપણ શ્રી સુખદેવજીએ કર્યું. જ્યારે પરીક્ષિતજી મહારાજે સૃષ્ટિ સર્જનનો પ્રશ્ન કર્યો કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન પાલન એનું પોષણ કઈ રીતે કરે છે, ત્યારે શ્રી સુખદેવજીએ જે સૃષ્ટિના કરતા જે છે એમના સ્વરૂપને ધ્યાનમાં રાખીને મંગલાચરણ કર્યું. કારણ કે કથાનો નિયમ છે કે કથાના પ્રારંભમાં મંગલાચરણ થાય. હવે સુખદેવજીએ જે ઉપદેશનો પ્રારંભ કર્યો મંગલાચરણ કર્યો નહીં, સીધો ઉપદેશનો પ્રારંભ થઈ ગયો. વર્યાનેશ તે પ્રશ્નથી મંગલાચરણ દ્વારા વક્તા અને શ્રોતાના મન જે બાહ્ય એક સામાન્ય રૂપથી જે બાહ્ય ભટકતા હોય છે તો મંગલાચરણના માધ્યમથી એ મન આપણું સ્થિર થાય છે. એટલે કથાની મર્યાદા છે કે પહેલા મંગલાચરણ થાય, આપણે એ મંગલાચરણ કરીએ. અને જે મંગલાચરણનું મહાત્મ્ય જાણે છે એટલે એ લોકો સમય પહેલા આવીને બેસી જાય છે. ઘણા લોકો વિચારે આજે મંગલાચરણ થશે, ધૂન ગાશે ત્યારે પછી 3:30 પહોંચી જશું. લેકિન કથા કી એકાગ્રતા કે લીએ મન સ્થિર કરવા માટે
કથાની તલ્લીનતા માટે મંગલાચરણ બહુ આવશ્યક છે. એટલે જિજ્ઞાસુ વૈષ્ણવોએ, શ્રોતાઓએ કથા પ્રારંભ થાય એની પહેલા આવીને પોતાનું આસન ગ્રહણ કરવું જોઈએ. આ કાયદો છે. કથાની મર્યાદાને ધ્યાનમાં રાખીને સૌથી પહેલા જેની પાસેથી એમને મંત્ર દીક્ષા, ભગવદ્ નામની દીક્ષા જે મળી છે એમનું સ્મરણ કર્યું, શ્રી રાધાજીનું સ્મરણ કર્યું. નમો નમસ્તે વૃષભાય સાતતામ વિદુર કાષ્ઠાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયન રાધસા સુદામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. સુખદેવજીના જે દીક્ષા ગુરુ જે છે શ્રી રાધાજી એમનું સ્મરણ કર્યું, 12 શ્લોકોમાં મંગલાચરણ કર્યું. કારણ કે એ જ સભામાં એમના પિતાજી વ્યાસજી, પિતામહ પરાશર મુનિ ત્યાં બિરાજમાન છે. વ્યાસજીથી ભાગવત મળ્યું એટલે વ્યાસજીને વંદન કર્યા. નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદ્યસે વપુર જ્ઞાનમયં સૌમ્યાયન મુખાંબુરુહાસવમ. અને મંગલાચરણ કરતા સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ શ્રી સુખદેવજી પરીક્ષિતજીને કહી રહ્યા છે કે જે વિરાટ પુરુષ એમની નાભીમાંથી કમલ અને કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, પ્રગટ થતાની સાથે ચારે દિશાઓમાં જોવા લાગ્યા, બધી જગ્યાએ જલ જલ દેખાયું, ચતુર્મુખ થયા, વિચારવા લાગ્યા કે મારો પ્રાગટ્ય ક્યાંથી થયું. જે કમલમાંથી નીકળાતા એ કમલની નાલમાં ફરીથી અંદર ગયા, એનો અંત ન આવ્યો. એ સમયે એમને ભગવદ ઈચ્છા શક્તિથી તપ તપ આમ બે શબ્દો સંભળાણા. વિચાર્યું કે ભગવાનની ઈચ્છા છે કે હું તપ કરું. 1000 વર્ષ બ્રહ્માજીએ તપ કર્યું. ફલસ્વરૂપ ભગવાને એમને દર્શન આપ્યા અને કહ્યું કે હવે આપ સૃષ્ટિનો વિસ્તાર કરો. બ્રહ્માજીએ યોગ્યતા સિદ્ધ કરવા માટે અમુક જિજ્ઞાસા ભગવાન આગળ પ્રગટ કરી કે સૌથી પહેલાં આટલું મોટું કાર્ય કરવા પહેલાં પ્રભુ આપના અવતારોનું મને જ્ઞાન કરાવો, ક્રીડા જ્ઞાન મને કરાવો, શિક્ષા જ્ઞાન કે જે કાર્ય મને આપ સોંપો છો એનાથી અતિરિક્ત મારી બુદ્ધિ ન જાય, અને ચોથી વસ્તુ માંગી બ્રહ્માજીએ કે પ્રભુ મને અહંકાર ન આવે, ગર્વાભાવ. બ્રહ્માજી એમની બનાવેલી સૃષ્ટિથી એમને અભિમાન ન થાય એટલે પ્રભુએ બ્રહ્માજીને પોતાના ગોલોકના દર્શન કરાવ્યા. અને એ ગોલોકમાં બધા ગોપીજનો મળીને ઠાકોરજી અને સ્વામીજીને હિંડોલા ઝુલાવી રહ્યા છે એવા દર્શન બ્રહ્માજીને થયા. પ્રેંખમ શ્રિતાય કુસુમા કરાનુગૈહી વિરગીયમાના પ્રિય કર્મ ગાયતી. ગૌલોકધામના ગોપીજનોના મંડલમાં પ્રિયા પ્રીતમ હિંડોલા ઝૂલી રહ્યા છે એવા બ્રહ્માજીને અલૌકિક દર્શન થયા, કૃતજ્ઞ થયા. બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ હું ઈચ્છા કરું તોય આવી સૃષ્ટિ ન બનાવી શકું. અને જે બ્રહ્માજીની અન્ય જે જિજ્ઞાસાઓ હતી એ જિજ્ઞાસાઓને નિવૃત્ત કરવા માટે ભગવાને 4 શ્લોકોના માધ્યમથી વેદાંતનું જ્ઞાન એમને કરાવ્યું, જેને ચતુશ્લોકી ભાગવત કહેવાય છે. બ્રહ્મ જગત જીવ માયા, આ જે 4 શબ્દો જો વેદાંતમાં મળે છે, આ દર્શન શાસ્ત્રનો વિષય છે, એનું નિરૂપણ આ ચતુશ્લોકી ભાગવતમાં કર્યું. અને આ 4 શ્લોકી ભાગવત એનો જ આખો વિસ્તાર વ્યાસે વિસ્તાર કર્યો. વિસ્તાર કર્યો એટલે વ્યાસ આ ભાગવત. અહ મે વાસ મે વાગ્રે નાને યદ યદ સહસ પરમ પશ્ચાદહં યદેતચ યો વશિષ્યેત સો ઋતર્થં યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદાદ્યાત્મનો માયાં યથા વાસો યથા તમઃ યથા મહંતિ ભૂતાનિ ભૂતે શચ્ચાવચેષ્વનુ પ્રવેશ
इष्टान्य प्रवेष्टानि तथा ते शूनते श्वहम् एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् यत्स्यात् सर्वत्र सर्वदा। बहु सुंदर आचार श्लोक। ब्रह्म जगत जीव माया आनो विस्तार करवा जाइए तो घणो समय निकली जाए। मारो प्रिय विषय छे, समय नो अभाव छे, संक्षिप्त मां थोड़ुक दर्शन करिए। ब्रह्म शुद्धाद्वैत विचारधारा अनुसार ब्रह्म व्यापक छे, ब्रह्म सर्वज्ञ छे, ब्रह्म अनंत विविध एवं विरोध गुणों युक्त छे एवं सच्चिदानंद स्वरूप छे। ब्रह्म माया थी अलिप्त तथा बद्धा संबंधों थी रहित छे। ब्रह्मज आ जगत नु अभिन्न निमित्त उपादान कारण छे। भगवान सच्चिदानंद स्वरूप छे अने जारे सच्चिदानंद स्वरूप पोताना सच्चित आनंद ना आविर्भाव अने तिरोभाव ना गुणों ने लईने आ जगत अने जीवनी रचना करे छे। જ્યારે સચ્ચિદાનંદ ભગવાન પોતાના અંદરથી ચિત અને આનંદ ગુણોને તિરોહિત કરે તો ભગવાનના સદરૂપથી આ જગતની ઉત્પત્તિ થાય। જ્યારે સચ્ચિદાનંદ ભગવાન પોતાના આનંદ અંશને તિરોહિત કરે તો એનાથી જીવની ઉત્પત્તિ થાય છે। એટલે જીવ પણ સત્ય છે, જગત પણ સત્ય છે। જગત એ જગદીશનું કાર્ય છે, જે દેખાય એ કાર્ય અને જેના દ્વારા થયું એ કારણ, જે માટલી ઘડો એ કાર્ય સેનાથી થયું તો કે માટીથી, એનું કાર્ય કારણ। તો માટીનો ઘડો બન્યો એમને નથી બન્યો, કોઈ બનાવવા વાળો છે, કોણ? તો કે કુંભાર। તો વેદાંત કહે છે ભાઈ કારણ બે પ્રકારના, એક નિમિત્ત કારણ એક ઉપાદાન કારણ। ઘડાનું ઉપાદાન કારણ એટલે કે માટી, ઘડાનું નિમિત્ત કારણ એટલે કે કુંભાર। એવી રીતે આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ ભગવાન છે, ભગવાન જ આના ઉપાદાન કારણ પણ છે અને ભગવાન જ આના નિમિત્ત કારણ પણ છે। ભગવાને આ જગત બનાવ્યું અને ભગવાન જ બન્યા। જેમ હમણાં પૂર્વમાં આપણે વાત કરી કે વૃક્ષ ભગવાનના રોમટા છે, દિશાએ ભગવાન કી કાન હૈ, ચંદ્રમા ભગવાન કા મન હૈ, સૂર્ય ભગવાન કી આંખે હૈ, નદિયા ભગવાન કી નાડિયા, સમુદ્ર ભગવાન કા ઉદર, આખું આ જગત જગદીશ રૂપમાં છે। સિયારામ મેં સબ જગ જાની, સર્વ ખલો ઇદમ બ્રહ્મ। અને જ્યારે જીવ આ જગતને જગદીશથી અલગ જુએ છે ત્યારે જગતમાં વિકારો આવે છે। વિકારો ત્યારે આવે, જેમ શરીરમાંથી આત્મા પ્રાણ નીકળી જાય તો પછી એ શરીર મૂળદું કહેવાય અને પછી એમાંથી દુર્ગંધ આવે। એમ જ્યારે જગતથી જગદીશને અલગ કરીશું તો આ જગતમાં વિકાર દેખાશે। પણ આ જગત ભગવાનનું જ કાર્ય છે અને ભગવાન જ છે। આ તો આપણા બધાની આદત પડી ગઈ કે મંદિરમાં મૂર્તિમાં જ ભગવાનને જોઈએ છીએ। સર્વ ખલો ઇદમ બ્રહ્મ, આ ભગવાન બધી જગ્યાએ છે। ભગવાન સર્વત્ર હૈ ઓર ભગવાન સર્વજ્ઞ હૈ, ભગવાન સર્વદા હૈ। દેખો યે દો બાતેં ધ્યાન મે રખો, પહેલી ભગવાન સર્વત્ર છે અને ભગવાન સર્વદા છે। એટલે આપણે જે બોલીએ છીએ ઈ સાંભળે છે, આપણે જે કરીએ છીએ ઈ જુએ છે, દિશાઓ એના કાન છે, સૂર્ય એની આંખો છે। જ્યારે આ ભાવ જીવની અંદર આવી જાય કે ભગવાન સર્વત્ર છે સર્વદા છે, ત્યારે જીવ પાપ કર્મને છોડી દે છે। કારણ કે જીવ ચોરી લૂંટફાટ પાપ ક્યારે કરે? છુપાઈ છુપાઈને। પર કોઈ ઓર દેખે યા ન દેખે, વો દેખ રહા હૈ, વો સુન રહા હૈ, વો હમારે સાથ હૈ, વો સર્વત્ર હૈ, વો સર્વદા હૈ, અભી હૈ ઓર અભી નહીં, એસા નહીં, સર્વકાલ મેં હૈ।
શ્રી મહાપ્રભુજીએ અવિકૃત પરિણામવાદ નો સ્વીકાર શ્રી મહાપ્રભુજીએ કર્યો છે કે ભગવાનના જ અંદરથી આ જગત પ્રગટ થયું, પરંતુ ભગવાનમાં કોઈ વિકૃતિ નથી આવી. જેમ બાલ્ટીમાં પાણી હોય એમાંથી બે મગા કાઢી નાખો તો ઓછી થઈ જાય ને, એમ ભગવાને પોતાના અંદરથી આ જગત પ્રગટ કર્યું પણ ભગવાનમાં કોઈ વિકૃતિ નથી. અવિકૃત બ્રહ્મ પરિણામવાદને શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર્યો છે, એમાં કોઈ વિકૃતિ નથી આવી. કારણ વગર કાર્ય સંભવ નથી, પણ કાર્ય ન હોય તો પણ કારણ રહેવાનું. આ વેદાંતનો બીજો સિદ્ધાંત. ઘડો ન હોય, માટી ન હોય તો ઘડો ન બની શકે, પણ ઘડો ન હોય તો માટી તો રહેવાની. જેમ ઘડો બનાવ્યો, ઘડાની અંદર શું છે તો કે ભાઈ આકાશ. હવે એ ઘડાને સમજો ફોડીએ તો શું થાય? કાર્યનો લોહી કારણમાં થાય. કાર્ય એટલે જે દેખાય છે, એ કારણ એટલે જેનાથી થયું, એ ઘડો એ કાર્ય ફોડ્યું એટલે એ કારણમાં એનું લય થઈ ગયું. તો કારણ વગર કાર્ય સંભવ નથી, પણ કાર્ય ન હોય તો એ કારણ રહેશે. માટી ન હોય તો ઘડો બને, પણ ઘડો ન હોય તો એ માટી તો રહેવાની. એવી રીતે બ્રહ્મ ન હોય તો આ જગત ન બની શકે, પણ જગત ન હોય તો એ બ્રહ્મ તો રહેવાનું. વાત કરી ઘડાની અંદર આકાશ, ઘડાને કોર્યો કાર્યનું લે કારણમાં થયું. ઘડાની અંદર રહેલો આકાશ જે ઘટાકાશ હતો એ પટાકાશમાં મળી ગયો. એમાં જીવ જે સત્ય રૂપ છે, આ માનો ઘડો છે, આની અંદર ચિદંશ પરમાત્મા બિરાજમાન છે. જ્યારે આ ઘડો ફૂટે તો કાર્યનું લય કારણમાં થયું, પંચ ધાતુથી બનેલું શરીર પંચ ધાતુમાં વિલીન થઈ ગયું, અને અંદરનો રહેલો ઘટાકાશ પટાકાશમાં મળી જાય. ભગવાન એની અંદર છે, સર્વત્ર છે, સર્વદા છે, પણ માયા બે પ્રકારની માયા શ્રી મહાપ્રભુજીએ ગીતાના ભાષ્યના આધાર પર સ્વીકારી છે. વિદ્યારૂપી માયા, અવિદ્યારૂપી માયા. અવિદ્યારૂપી માયા પંચ પર્વા છે. ભગવાનની અંદર પંચ પ્રકારની વિદ્યા માયા છે, અને જ્યારે જીવનો ભગવાન સાથે સંબંધ થાય છે તો પાંચ પ્રકારની અવિદ્યાઓનો ભગવાન નાશ કરે છે. અને ધીરે ધીરે ભક્તિ માર્ગની યાત્રા દ્વારા જે